नमस्कार, आप जुड़ा छो एजेंडा 89 અને આપની સાથે હું છું વિધિ. બુલેટિનની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપને રાજકીય જાણકારીથી વાકેફ કરાવી દે. માહિતી એવી બડી રહી છે કે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીને લઈને આજે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શકે છે. આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર થશે. ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. બપોરે 3:30 વાગે ચૂંટણી પંચ જાહેરાત કરશે. નવેમ્બર મહિનાના અંતમાં ચૂંટણી યોજાઈ શકે છે. મહારાષ્ટ્રની 288 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી જાહેર થશે. ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડાશે. હાલ મહારાષ્ટ્રમાં ભાજપની ગઠબંધન સરકાર છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર છે. અમારા સંવાદદાતા કિંજલ પુરી જાણકારી આપી રહ્યા છે. કિંજલ, માહિતી. જી બિલકુલ, 3:30 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે. તે કેન્દ્રીય ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવ્યું છે. મહદઅંશે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓને લઈ અને આ કમિશન પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત છે તે કરી શકાય છે. તેની સાથે જ અનેક રાજ્યોની અંદર લોકસભાની ચૂંટણી બાદ પેટા ચૂંટણીઓનો પણ માહોલ છે. અનેક બેઠકો વિધાનસભાની ખાલી થઈ છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં વાવ અને વિસાવદર બંને બેઠકો હાલ ખાલી છે કે જ્યાં કોઈ જનપ્રતિનિધિ નથી. પરંતુ વિસાવદરની અંદર હજુ પણ કાયદાકીય ગૂંચ છે, એટલે આ બેઠકની હજુ જાહેરાત ન થાય તેવું લાગી રહ્યું છે. વાવ બેઠક ઉપરથી ગેનીબેન ઠાકોર ધારાસભ્યમાંથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ લોકસભા સાંસદ છે, એટલે એ બેઠક ખાલી પડી છે. નિયમ અનુસાર જો કોઈ પણ પ્રકારની કાયદાકીય ગૂંચ ન હોય તો 6 મહિનામાં જે તે બેઠક જ્યારે ખાલી પડે ત્યારે તેની પેટા ચૂંટણી કરાવવાની હોય છે. ત્યારે ગુજરાતમાં પણ વાવની જે ચૂંટણી છે તે જાહેર થાય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ જોઈએ તો હરિયાણામાં જે પ્રકારે જીત મળી છે ત્યારે ભાજપ મહારાષ્ટ્રને લઈને એડી ચૂંટણીનું જોર લગાવે તેવું લાગી રહ્યું છે. ગુજરાત અને તેની સાથેના અનેક રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં છેલ્લા 1 મહિનાથી ભાજપના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તે અલગ અલગ રીતે કેમ્પેન કરી રહ્યા છે. તો એક તરફ ઇલેક્શન કમિશનની સત્તાવાર જાહેરાત થશે અને તેની સાથે જ મહારાષ્ટ્રનો જંગ જીતવા માટે તમામ જે પક્ષો છે તે મહારાષ્ટ્રના રાજકારણમાં એક્ટિવ થતા જોવા મળશે. બિલકુલ કિંજલ, આભાર તમામ માહિતી બદલ. તો ગુજરાતની જે વાવ બેઠક ખાલી પડી છે ત્યાંની પેટા ચૂંટણીને લઈને પણ આજે જાહેરાત શકે છે. ચૂંટણી પંચ આ મામલે પણ જાહેરાત કરી શકે છે. આ તરફ ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભાની બેઠકો માટે તારીખોની જાહેરાત થશે.